गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू ऑनलाइन एजुकेशन। આપણો ટોપિક ચાલે છે ચેન્જ ધ ટેન્સ, અને એમાં જોઈએ છે આપણે એક્ટિવ પેસિવ। એક્ટિવ પેસિવ માં સિમ્પલ ટેન્સ જોયા, કન્ટિન્યુઅસ ટેન્સ જોયા, પરફેક્ટ ટેન્સ જોયા, બરાબર। અને હવે તમને શીખવું છું WH। WH માં પહેલા આપણે હુ અને વોટ એ બે જોઈ લઈએ। એટલા માટે એ બે જોવાના છે કે હુ વાળા વાક્યમાં કરતા હોતો નથી અને વોટ વાળા વાક્યમાં કર્મ નથી હોતો। SVO રાખીએ છે ને, તો હુ વાળા વાક્યમાં સબ્જેક્ટ નહીં હોય અને વોટ વાળા સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ નહીં હોય। તો એ પ્રકારના સેન્ટેન્સ કઈ રીતે બને છે એ પહેલા જોઈ લઈએ અને પછી આપણે WH શીખીએ। ઓકે, એટલે બરાબર ધ્યાન આપજો અને હવે પછી આપણે પેરેગ્રાફ ઉપર જઈશું। પહેલા તો હુ વાળા સેન્ટેન્સ શીખું તમને, એમાં કરતા હોતો નથી। જુઓ આ લોક સાપ્તર શું છે, વર્બ ઓબ્જેક્ટ સબ્જેક્ટ નથી, બરાબર। તો હુ વાળો સેન્ટેન્સ જ્યારે પણ આવે ત્યારે હુ ની જગ્યાએ તમારે પેસિવ વોઇસમાં બાય નું મૂકી દેવાનું। શું મૂકી દેવાનું, બાય હુમ। હવે જુઓ અહીંયા લુક્સ છે એટલે સિમ્પલ ટેન્સ થયો, અને સિમ્પલ ટેન્સ એટલે સહાયકારક ક્રિયાપદ એમિસાર આવે। હવે ચિલ્ડ્રન ઓબ્જેક્ટ આગળ આવવાનું છે, બરાબર। તો શું આવશે, બાય હુમ આર ધ ચિલ્ડ્રન લુક્ડ આફ્ટર। ઓકે, પ્રશ્ન વાક્યનો પ્રશ્ન જ રહેશે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્ન વાક્ય વિધાન બને। એક્ટિવ પેસિવમાં એવું થતું નથી, ફક્ત હુની જગ્યાએ શું મૂકી દેવાનું, બાય હુમ। કર્મ છે, કર્મ સાથે કયો કાર છે, તો ભાઈ સાદો વર્ડમાં કર, એટલે શું મૂકો, આર ઓબ્જેક્ટ શું ચિલ્ડ્રન, એટલે ચિલ્ડ્રન સાથે આર આવ્યું, એટલે બાય હુમ આર ધ ચિલ્ડ્રન। આનો કયું રૂપ, V3, બરાબર, પાસ્ટ પાર્ટિસિપલ લુક્ડ આફ્ટર। સેકન્ડ જુઓ, હુ બ્રોટ ગીતાંજલિ, તો આ વર્બ છે અને આ ઓબ્જેક્ટ છે, સબ્જેક્ટ તો હોતો નથી, હુની જગ્યાએ શું મૂકી દેવાનું, બાય હુમ। બ્રોટ છે, ભૂતકાળ છે, એટલે ગીતાંજલિ એટલે ગ્રંથ, તો બાય હુમ ભૂતકાળ છે એટલે વોઝ કેવેર, ગીતાંજલિ આગળ આવશે એટલે શું કરશે, વોઝ, બાય હુમ વોઝ ગીતાંજલિ બ્રોટ નું પાસ્ટ પાર્ટિસિપલ રિટર્ન। ઓકે, બરાબર ધ્યાન આપજો, બાય હુમ ભૂતકાળ નું હતું એટલે વોઝ, ગીતાંજલિ આવી ગયું, અને V3 રાઈટ રોટ રિટર્ન। હુ વિલ વિઝિટ આબુ, તો હુ ની જગ્યાએ શું મૂકી દેવાનું, બાય હુમ ભવિષ્યકાળનું છે એટલે વિલ, ઓબ્જેક્ટ આગળ આવી ગયું, આબુ વિલ વાળા કે વાક્યમાં શું કરતા, બી વિઝિટેડ, એટલે સેન્ટેન્સ બન્યું બાય હુમ વિલ આબુ બી વિઝિટેડ, ભવિષ્યકાળ છે એટલે વિલ બી મૂકાય। ઓકે, ચલો, હુ ટોલ્ડ ઇઝ નોટ હુ, ટીયર નું ભૂતકાળ નું રૂપ છે ટોલ, એટલે ભૂતકાળ નું વાક્ય છે, તો બાય હુમ, બરાબર, ધીસ નોટબુક આવવાનું એટલે વોસ ધીસ નોટબુક ટોલ નું પાસ્ટ પાર્ટિસિપલ ટોમ। ચલો જો, હુ ચેક યોર હોમવર્ક, તો બાય હુમ checks your homework, by whom is your homework checked। ટૂંકમાં તમારે કયા ટેન્સનું સેન્ટેન્સ છે તે જોવું પડે, એટલે by whom is your homework checked। સર, who can sing sweet song, who can sing sweet song, તો by whom, who ની જગ્યાએ શું મૂકી દેવાનું, by whom can, ઓબ્જેક્ટ શું છે, સ્વીટ સોંગ, by whom can sweet song, બરાબર, મોડલ ઓબ્ઝર્વરી આપતા અત્યારે શું મૂકતા, બી સિંગ નું પાસ્ટ પાર્ટિસિપલ શું થાય, સોંગ, એટલે આવું સેન્ટેન્સ બનશે, by whom can sweet song be sung। ઓકે, can આવ્યું, can આવ્યું એટલે મોડલ ઓબ્ઝર્વરી આવ્યું, અને મોડલ ઓબ્ઝર્વરી સાથે આપણે શું મૂકીએ છે, તો કે ભાઈ બી મૂકીએ છે। ઓકે, ચાલો અહીંયા તમને સમજ પડી ગઈ હશે। હવે જોજો, હુ ઇઝ ટીચિંગ યુ નાઉ, જો કયો કાળ છે, કન્ટિન્યુઅસ, કન્ટિન્યુઅસ એટલે શું મૂકવાનું, બીઈંગ, તો બનશે ને બાય હુમ, ઓબ્જેક્ટ યુ છે, આગળ આવે એટલે શું મૂકાશે, આર યુ, શું મૂકાશે, બીઈંગ ટોટ નાઉ, બાય હુમ આર યુ
being being કે મુખ્ય કન્ટિન્યુઅસ ટેન્સ છે taught ના ચલો who has written this essay જો પૂર્ણકાર આવ્યો પૂર્ણકારમાં શું મુકતા been તો by whom ઓબ્જેક્ટ this essay એટલે has રહેશે by whom has this essay been written ઓકે આ રીતે બને એટલે તમારે ધ્યાન આપવું પડશે આ થયા હું વાળા હવે બે ત્રણ વોટ વાળા લખેલા છે વોટ વાળા પણ જોઈ લો વોટ માં શું નહીં હશે કર્મ નહીં હશે જો સબ્જેક્ટ છે વર્બ છે પણ ઓબ્જેક્ટ નથી શું નથી ઓબ્જેક્ટ હું વાળા સેન્ટેન્સ માં શું નથી તો સબ્જેક્ટ નથી અને વોટ વાળા સેન્ટેન્સ માં શું નથી ઓબ્જેક્ટ નથી બરાબર ચાલો તો વોટ ચાલો 10 છે એટલે વર્તમાન કાળ What is cooked by करता पाचर दे by फिर भी What can I do जो What can सदस्यों का भी दोनों पास participle done What can be done I पाचर दे तो सुबह जाए me Okay What is she doing at present तो What is चलो what is being doing mostly done by her at present લાખો સેન્ટેન્સો બેલે what is being done being કેમ મુકાયું અહીંયા ચાલુ કરશે ઓકે ચલો who drove this car last night ચલો હું વાળો આવ્યો પાછું તો by whom ડ્રોસ એટલે ભૂતકાળ વોઝ કેર હવે ધીસ કાર આવવાનું છે એટલે બાય હુમ વોઝ ધીસ કાર ડ્રોવન લાસ્ટ નાઈટ ઓકે એટલે આ રીતે હુ વાળા અને વોટ વાળા સેન્ટેન્સ બને છે હુ માં સબ્જેક્ટ નથી હોતો વોટ માં ઓબ્જેક્ટ નથી હોતો આનું ધ્યાન રાખવાનું છે ક્યારે પેરેગ્રાફ માં એક જ હુ વાળું સેન્ટેન્સ કે વોટ વાળું આવી જાય તો તમને બનાવતા આવડવું જોઈએ ઓકે ચાલો અહીંયા સુધી જોયું હવે આપણે WH માં બીજા when which why બરાબર એ જોઈએ ચાલો હું અને વોચ જોયા પછી 13 નો સેન્ટેન્સ જુઓ હાઉ ડઝ ભાવિની ડુ ધ હોમવર્ક ઓકે એસ ભાવિની સબ્જેક્ટ ડુ વર્બ અને આ ઓબ્જેક્ટ તો હાઉ નો હાઉ ડઝ આવ્યો એટલે એમિઝર માંથી આવવાનું ઓબ્જેક્ટ જોઈ રહ્યો ડેસ હોમવર્ક છે એટલે હાઉ ઇઝ ધ હોમવર્ક ડુનું પાસ્ટ પાર્ટિસિપલ ડન પાછળ જાય ત્યારે શું આવે બાય ભાવિની ક્વેશ્ચન માર્ક ઓકે સેકન્ડ જુઓ વેન ડઝ અંકિત પ્લે ક્રિકેટ અંકિત એસ વી ઓ ઓકે હવે જુઓ વેન ડઝ આવ્યું એટલે એમિઝર આવશે ક્રિકેટ આ કરાવવાનું ક્રિકેટ સરસ આવે ઇઝ વેન ઇઝ ક્રિકેટ પ્લેડ બાય પાછળ ગયું એટલે બાય અનંકિત ઓકે વિથ ગ્રામર બુક યુઝ તો જુઓ વિથ ગ્રામર બુક સાથે જ આવશે વિથ ગ્રામર બુક ડુ છે એટલે ઇઝ યુઝ્ડ બાય યુ ચાલ નેક્સ્ટ જો વેન ડીડ સી બાય ટિકિટ તો વેન ડીડ આવ્યો એટલે વોસ કે વેન અહીંયા ટિકિટ છે એટલે વેન વોસ ટિકિટ બોટ બાય હર ઓકે તમને આગળના ટેન્સ ના જ્યારે સેન્ટેન્સ શીખવા એ પાવરફુલ આવશે તો તરત આવડી જશે વેન વિલ યુ ટીચ ઇંગ્લિશ તો વેન નું વેન વિલ યુ ટીચ નું તો શીખવેલું છે ને વેન will ઓબ્જેક્ટ શું છે ઇંગ્લિશ when will english be taught by you be કેમ મુકાયું તો ભવિષ્યકાળનું વાક્ય છે જો સિમ્પલ ફ્યુચર ટેન્સ where are you parking your scooter જો આ ને ing આવી ગયું કન્ટિન્યુઅસ ટેન્સ આવી ગયું એટલે તમારે યાદ કરવું પડે કે being મૂકવું પડશે તો where હવે જો ઓબ્જેક્ટ શું છે your scooter તો is આવશે Where is your scooter being parked by you?
ટૂંકમાં ટેન્સ ઓળખવાનો એસવીઓ ઓળખવાનો એટલે તરત આવી જાય વાય હેવ યુ બ્રોટ ઓનલી નોટબુક્સ તો વાય હેવ યુ બ્રોટ એટલે બીન યાદ રાખવાનું બરાબર હવે ઓબ્જેક્ટ જોઈ લેવાનું ઓનલી નોટબુક્સ છે એટલે હેવ જ આવશે વાય હેવ ઓનલી નોટબુક્સ બીન બીન કેમ મૂક્યું હેવ કે હેસ બરાબર બ્રોટ બાય યુ આમાં બીન મૂક્યું એટલા માટે કે પરફેક્ટ ટેન્સ છે અહીંયા આઈએનજી વાળું છે કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે શું મૂક્યું બીન આ તમારે ધ્યાનમાં રાખવું પડશે ઓકે ક્યારેક પૂછાઈ જાય તો તમને આવડવું જોઈએ ચલો ડબલ્યુએચ જોયા પછી હવે તમને પૂછાતા નથી એક્ઝામમાં પણ ક્યારેક પૂછાઈ જાય બરાબર ધારો કે સ્ટેન્ડ અપ નું પેસિવ વોઇસ શું થાય સિટ ડાઉન નું શું થાય આવા સેન્ટેન્સ ક્યારેક પૂછાઈ જાય તો એ પણ શીખવી લો અલગ અલગ ટાઈપના છે આ પૂછાતા નથી બરાબર પણ ક્યાં આવી જાય તો આપણને નહીં આવડે એવું બનવું જોઈએ નહીં જો ઇન્ફિનિટિવ એટલે ટુ વાર ક્રિયાપદ ઇન્ફિનિટિવ નો મતલબ શું થાય ટુ વાર આઈ એમ ટુ ફિનિશ ધીસ બુક જો તો શું થશે ધીસ બુક ઇઝ ટુ ફિનિશ છે તેનું ટુ બી ફિનિશ કરી દેવાનું શું કરી દેવાનું To be finished by me. Okay. So she has to finish knitting. So knitting I just say. Knitting has to be finished. So what do you know? To be finished by her. The poem is too long to understand. So too long to understand. So yes, same word like that. The poem. Is too long. પછી એને શું કહેવાનું to be understood. શું લખી દેવાનું to be understood. Understood past participle. ચલ he is too hot to drink. તો શું થશે he is too hot. Boys is a joke. To be drink નું past participle શું થશે drunk. Okay. જો get out of the class. તો આગળ બધામાં યુ આર રિક્વેસ્ટેડ મૂકી દેવાનું શું મૂકી દેવાનું યુ આર રિક્વેસ્ટેડ યુ આર ઓર્ડર્ડ બરાબર યુ આર રિક્વેસ્ટેડ ટુ ગેટ આઉટ ઓફ ધી ક્લાસ આ એનું પેસિવ વોઇસ થઈ ગયું તમે એવું લખો કે યુ આર ઓર્ડર્ડ ટુ ગેટ આઉટ ઓફ ધી ક્લાસ તો બી ચાલે ક્લોઝ ધ વિન્ડો તમે અહીંયા એવું લખો કે યુ આર ઓર્ડર્ડ ટુ ક્લોઝ ધ વિન્ડો અને બધામાં યુ આર રિક્વેસ્ટેડ મૂકી દેશો તો પણ ચાલશે વેલ એન્ડ ગુડ બધું ચાલે છે ઓકે મોહન ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યુ બિઝનેસ બરાબર તો એ ન્યુ શોપ તો એ ન્યુ શોપ ઇઝ ગોઈંગ ટુ બી સ્ટાર્ટેડ શું કહે દેવાનું ટુ બી સ્ટાર્ટેડ બાય મોહન ઓકે આટલું શીખ્યા પછી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવમા વિડીયોમાં શું શીખીએ પેરેગ્રાફ કે કઈ રીતના પેરેગ્રાફ પૂછાય છે તો ચાલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં પેરેગ્રાફ જોઈએ બોર્ડમાં પૂછાયેલા તે પણ પેરેગ્રાફ જોઈ લઈએ ઓકે ચાલો